ભવિષ્યની જાણકારી અને પોતાનું ભવિષ્ય જાણવા માટે હર કોઈ ઉત્સુક હોય છે પરંતુ સાચું ભવિષ્ય કથન તો કોઈ જાણકાર જ કહી શકે છે જોકે આજે આવા જાણકારો મળવા બહુ મુશ્કેલ છે પણ કચ્છ અને સિંધ પાકિસ્તાનમાં બારમી અને તેરમી સદીમાં થઈ ગયેલ મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરુ મામદ મામયદેવ જેણે સાહિત્ય રચ્યું છે તેમાં ભવિષ્યવાણીના ત્રણ લાખથી વધુ દુઆઓ ખગોળશાસ્ત્રને લગતી માહિતી અને ખેતી અને પૃથ્વીને લગતી માહિતી યોગ સાધના સ્વર્ગ નર્ગ વગેરે વિશે દુઆનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો જે ભવિષ્યવાણી કરી છે તેમાંની અનેક આજે સાચી પડી જણાય છે વર્તમાન સમયમાં પણ ખૂબ આધુનિક લાગે અને વિશ્વાસ કરી ન શકાય તેવી વાતો પણ તેમણે વર્ણવી છે અને આગમવાણી સમાજ વ્યવસ્થા દેશકાળ પરથી પણ કરવામાં આવેલી છે ત્યારે ભવિષ્યમાં લોકમાનસ કેવું હશે તેનો પણ તેમાં નિર્દેશ કરાયો છે તેમની ભવિષ્યવાણીમાં ત્રણ લાખથી વધુ દુઆઓ હોવાનું પણ કહેવાય છે મિત્રો મિત્રો મામયદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનો પર ભરોસો નહીં કરે એટલે તેમણે ચેતતા પણ કહ્યું હતું કે હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માજા મૂકે અને સૂર્ય આકાશમાં ઉગે નહીં સૂર્યમાળા વિખરાઈ જાય પવન વહેતો બંધ થઈ જાય અને આકાશ ગંગા પોતાના ધૂમતારાની આસપાસ ફરતી બંધ થઈ જાય ગુરુત્વાકર્ષણ ન રહે પૃથ્વી પર બહાર ફેંકાઈ જાય તેમણે ભાખેલા આગમો આજ લગી સાચા પડતા આવ્યા છે એટલે માનવા પડે મિત્રો મામયદેવ ભાખેલા આગમની મૂળ ભાષા એકાળે કહી હતી મિત્રો તે વિશે ચોક્કસપણે કહી શકાય એમ નથી પણ શ્રી મામયદેવ તેમના મૃત્યુ પૂર્વ જે આગમ ભાખ્યા હતા તે મામયવાડીના નામે મુખામુખ પેઢી દર પેઢી સચવાઈ આવ્યા રહ્યા છે મિત્રો આજથી સદીઓ પૂર્વ મામયદેવે જે કહ્યું હતું તે વર્તમાન ભારતમાં બની ચૂક્યું છે અથવા બની રહ્યું છે એને સમજવા માટે શ્રદ્ધા કે સંશોધન જ ખપમાં લાગી શકે કચ્છી બોલી સમજવી અઘરી હોવાથી અહીં મામયદેવે ભાંખેલા આગમો ભાવાનુવાદ રજૂ કરવાનો ઉપક્રમ રાખ્યો છે મિત્રો સમાજમાં એવા લોકો આગેવાની લેશે જેના દિલમાં નરિયું કપટ અને લુચાઈ ભર્યા હશે સમાજમાં ઉજળા થઈને ફરતા આ ખોટાડા લોકો એવા લાગે છે જાણે તળાવની પાર પર બેઠેલા બગલાની કતાર બેઠી હોય સમાજમાં ટીલા ટપકા ધારી ડોંગી પંડિતો ફરતા હશે મિત્રો આ વર્ષો પહેલાં મામયદેવની આગમવાણી અને દેવાયત પંડિતની આગમવાણી સેમ જ દેખાઈ રહી છે મિત્રો દેવાયત પંડિત પણ સાતસો વર્ષ પહેલાં જે આગમ ભાખ્યા હતા એ જ આગમ આજે આ દુનિયા અને પૃથ્વી ઉપર સાચા પડી રહ્યા છે મિત્રો પછી કહે છે કે માણસની દાનત ફરી જશે ખોટા સોગંધ ખાઈને લોકોને છેતરવામાં આવશે અને જ્ઞાનનો લોપ થશે નફટાઈ હદબારથી આવશે અને શેઠ વાણાત્રો બનશે અને ચાકર માલિક બની અને બેસશે ઘરોઘર કંકાસ અને ખજીયા વધશે ભાઈ ભાઈ અને સગા સંબંધીઓ વચ્ચે વેરજેર વધશે છોકરાઓમાં બાપની સામા થશે અને બાળકો વડીલોની કોઈ અમાન્ય નહીં રાખે બાપ દીકરાથી ડરશે નહીં બાપ દીકરાથી ડરશે ને સ્ત્રી પુરુષ વચ્ચે મર્યાદા નહીં રહે પિતા પુત્રી ઉપર નજર પકડશે એવો કળીજુ ગાવશે અને જેનો પુત્ર ગુણિયલ વિવેક અને ડાયો હશે એ નસીબદાર ગુણવાન અને સુશીલ પત્ની ચારિત્યવાન સંસ્કારી અને પતિવ્રતા તથા સદ્ગુણી સંતાનો મેળવવા હવે પછી દુર્લભ બનશે મિત્રો શેઠ સાહુકારમાં કોઈ શાકાહારી નહીં રહે બ્રાહ્મણો વેદનો અભ્યાસ છોડી દઈ અને માંસ સહાર કરશે આમ થતાં દંબી અને કપટી લોકો ટીલા ટપકા ધારણ કરી ધર્મગુરુ બની જશે બોળી પ્રજાને લૂંટશે સાધુઓ માઠાધીમતી બની જશે અને ધર્મનું જ્ઞાન ચોથારૂપ બની જશે તેમણે ઉપજાવી કાઢેલી વાતો જ્ઞાનમાં ગણાવતા માનશે દાનવ જેવા લોકોને દાન મળતા થઈ જશે આશ્રિત લોકો માલિક બની જશે આની આ ભવિષ્યવાણી મિત્રો વર્ષો પહેલાં દેવાયત પંડિત પણ કરી ગયા હતા કે ઢોંગી માણસોનો રાજ આવશે જેના કરીને પૈસા અને તાકાતવાર હશે એ રાજા બની બેઠશે અને એની વાળી અહીંયા મામય દેવ પણ કહી ગયા હતા મિત્રો પૈસાથી બધું જ ખરીદી શકાશે નાણાંથી નારી પણ ખરીદી શકાશે અને બુદ્ધિ વગરના લોકોની ચોતરફ વાહ વાહ થશે વિદ્વાનોની સમાજમાં કોઈ કિંમત નહીં રહે સોનામાં સડો પડશે એટલે કે સોનું નકલી થશે રૂપામાં ભેળસેળ થશે તાંબા પિત્તળની કોઈ કિંમત નહીં રહે દૂધ ઘી ઘટી જશે અન્નની તંગી થશે તમામ ચીજો મોંઘી ઘાટ થઈ જશે ને પછી કહે છે કે ઉકરડા ઉપર દીવા બળશે મોસમ પર મે નહીં વરસે ને ઋતુઓ બદલવા માંડશે લોકો પોતાની માલિકીની સમા થતા જોવા મળશે ખચરો દૂધ પીતા થઈ જશે તેજી ઘોડા તરફથી તગેડતા રહેશે ને મોટા માણસો પોતાનું ઘર જાળીને બેસી રહેશે અને ખોટા માણસોને દંભી માણસોની સમાજમાં બોલબાલા થવા માંડશે આ દુનિયામાં લોકો બળ થઈ જશે સિંહ સાવજ જેવા શક્તિશાળી પુરુષ સામાન્ય શિયાળિયામાંથી બીતા જ થશે બાપ સગા દીકરાથી ડરતો થશે એવા દિવસો હવે બહુ દૂર નથી મિત્રો ધીરજવાન લોકો તમે ધીરજ ધરજો હવે ગોલા લોકોનો ઘી ગોળ થશે એવો ઘી દૂધ ખાઈને મોજ કરશે જેની મૂળાને બાપ ગાજર હોય એવા મા બાપના ઠેકાણા વગરના લોકો કુળ વગરના લોકોનું મહત્ત્વ સમાજમાં વધી જશે અનાજ વાડીઓમાં જ પાકશે દૂધનો દુકાળ પડશે મેલો મોંઘા થઈ જશે ને રાજેવી જાડેજાઓ ખૂબ કપરા દિવસો આવશે સાહુકારો સાહુકારપણો છોડી દેશે શ્રીમંતો અને ધનવાનો સત્યનો પંથ છોડી દેશે બ્રાહ્મણો વિદા છોડી દેશે રાજવીઓનો વેઠ નોકરી કરવાનો વારો આવશે ત્યારે રાજકુંવરો છે લાકડા વેચશે ને રાજા ઘાસ વેચશે સાથે ન્યાય વેચાશે અને રાજા મહારાજાઓના મહેલો અને કિલ્લા હવા ખાતા થઈ જશે ડુંગરમાંથી પથરા કાઢીને ઘંટીઓ બનાવવામાં આવશે હબા ડુંગરની જાળીઓ કાપીને લાકડાથી કોલસા પડવામાં આવશે અને ત્રેજાર માતાનો પાડાનો ભોગ આપતો તે બંધ થશે અને એ વખતે કચ્છના રાજવી તલવાર છૂટી જશે અને અર્થાત રાજગાડી ચાલી જશે જોગીઓ જમીનદાર બની જશે હરિજન મેઘવાર માલદાર બનશે અને કચ્છના ગિરાસદારો ઘસાઈ જશે અને દેશમાં સાહુકારો સદાય દંડતા રહેશે જ્યાં ઈશ્વરનું સ્મરણ થતું હશે ત્યાં મંદિરોમાં કોઈ નહીં જાય વિકાસ અને ભોગવિલાસ લોકો રચ્યા પચ્યા રહેશે અને પૃથ્વી ઉપર પાપકર્મો એટલા વધી જશે કે લોકો દાન પૂર્ણ અને સહનશીલતા ખોવાઈ બેસશે મામયદેવ મધ્યકાળમાં થઈ ગયા હોવા છતાં એ સમય તેમણે આવનારા યુગમાં ગ્લોબલ વોર્મિંગ વિશે પણ વાતો કહેલી છે મિત્રો આ ભવિષ્યવાણી વર્ષો પહેલાં મામઈ કહી ગયા હતા મિત્રો કે ભૂખ માંડું તે બડ દ્રિજદા સિારે દ્રિજદા સીંહ પે ત્રિજદા પુત્ર તે હેડા અચીંદા ડીં કે બાપ બાપડ દીકરાથી બીસન દીકરો આવજો વાઉ કંદો માકે દીંદો દી મામઈ ભણે મૈશ્વર્યા હેડો અચીંદો ગાઢ સુકજી વેદી સાબરમતી ને કાંકરીએ થીંદો ગા મામઈ ભણે મહેશ્વર્યા ખીર વિકણીદા રા શેણી શકેલે કરશે નરમ થાશે નીર અંજાર મંજ જાત્રુ વેઠો મામય પંડિત આવા દિવસો આવી જશે મિત્રો અને આ દિવસો હવે દૂર પણ નથી તમારી આજુબાજુ તમે આ બધું અત્યારે જોઈ પણ રહ્યા છો કે કળિયુગ આ કારમો આવી ગયો છે એટલે કળિયુગમાં જે જે થવાનું છે મામયદેવ આ પ્રમાણે હવેના વર્ષો ભારે કપરા છે સંઘર્ષકાળ પછી ઈશ્વરનો એકસો અને એકમો અવતાર થતા સુવર્ણકાળ એ પહેલાં આવનારા વર્ષોમાં વિશ્વ યુદ્ધ થાય તો અડધા લોકો યુદ્ધથી મરશે અને અડધા લોકો રોગથી પણ મરી જશે